look here, there and yonder, the world is full of wonder. For all the where and why, hows and the when, what, where's, there's but one place worthy, Achala Bharati. There's but one place worthy, Achala Bharati. Children, come. Let us listen to the story of Emperor Ashoka, the great king who preached non-violence. Achala Vismaya Loka, an amazing world of limitless fun. Brought to you by Achala Bharati Trust. વહાલા બાળ મિત્રો, ચાલો આજે આપણે થોડા ઇતિહાસના પાના ફેરવીએ અને સમ્રાટ અશોકના જીવનના થોડા અંશ જાણીએ. સમ્રાટ અશોક એ ભારત પર શાસન કરનાર એક મહાન રાજા હતા. તે મહાન શાસક ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અને બિંદુસારના પુત્ર હતા. એવું કહેવામાં આવે છે કે તેની માતા સુભદ્રા અંગીએ જ્યારે પુત્રને જન્મ આપ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતી અને તેણે કહ્યું હતું, હવે હું દુઃખ વિનાની છું, શોક વિનાની છું. આ રીતે તે બાળકને અશોક કહેવાયા. મિત્રો, તમે જાણો છો, અશોક એ ખૂબ જ તેજસ્વી નીડર છોકરો હતો જેણે નાની ઉંમરે જ તેની ક્ષમતા સાબિત કરી હતી. જ્યારે બિંદુસાર બીમાર પડ્યા ત્યારે તેમણે તેમના મોટા પુત્ર સુષિમને વારસદાર તરીકે નિયુક્ત કર્યા. પરંતુ અન્ય લોકો સુષિમને નાપસંદ કરતા અને અશોકને તેમનો રાજા બનાવવા માંગતા હતા. તેથી બિંદુસારના મૃત્યુ પછી અશોક રાજા બન્યો. તે સમયે આંતરિક કલહ થયો અને ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. એવું કહેવાય છે કે અશોકે તેના ઘણા ભાઈઓની હત્યા કરી હતી. અશોકને વારસામાં મળેલું સામ્રાજ્ય ખૂબ મોટું હતું. ભારતીય ઉપખંડનો મોટા ભાગનો પ્રદેશ તેની હેઠળ આવ્યો હતો. એકમાત્ર પ્રદેશો જે બાકી હતા તે દક્ષિણના પ્રદેશો અને કલિંગ હતા. અશોકના દાદા ચંદ્રગુપ્ત મૌર્યએ રાજવંશની સ્થાપના કરી હતી અને તેનો વિસ્તાર કર્યો હતો. આથી અશોકને જીતવા માટેનું એકમાત્ર સ્થળ કલિંગ હતું. તે ખનીજ અને બંદરોથી સમૃદ્ધ ભૂમિ હતી. અશોકના શાસનની સૌથી મહત્વની ઘટના તેમનો કલિંગ પરનો વિજય હતો. અહીં લોહિયાળ લડાઈ બાદ અશોકની સેના વિજયી થઈ હતી. પરંતુ તેને આ વિજય માન્યો ન હતો. લોહી લુહાણથી તેનું મન સંપૂર્ણપણે બદલાઈ ગયું. એવું કહેવામાં આવે છે કે યુદ્ધમાં 1,00,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, ઘાવ અને ભૂખથી એનાથી પણ વધુ. 1,50,000 લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા. અશોકને તેની આ ક્રૂર ક્રિયા બદલ ખૂબ પસ્તાવો થયો અને ઘણા સાથી માનવોના જીવ લેવા માટે પોતાને જવાબદાર માનવા લાગ્યો. કલિંગ યુદ્ધ પછી અશોકે યુદ્ધનો ત્યાગ કરી શાંતિ અને અહિંસાની નીતિ અપનાવી હતી. બુદ્ધના ઉપદેશોમાં રાહત મેળવીને તેને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. અશોકે બૌદ્ધ ધર્મના ઉપદેશ અને પ્રચાર કરવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવે છે કે તેના રસોડામાં દરરોજ ઘણા પ્રાણીઓ ખોરાક માટે માર્યા જતા હતા. પરંતુ અશોક બૌદ્ધ બન્યા પછી તેને આ પ્રાણીઓની કતલ બંધ કરાવી દીધી અને સમગ્ર સામ્રાજ્યમાં પ્રાણીઓના કતલ અને ઉપયોગને પ્રતિબંધિત કરવા માટે એક નિયમન કોડ મૂક્યો.
તેમણે માતા પિતા, શિક્ષકો અને વડીલો માટે આદરનો ઉપદેશ પણ આપ્યો. તેમને તેમના સમગ્ર રાજ્યમાં છાયડા આપીને અને ફળ આપનારા ઝાડ રૂપીને પુરુષો અને પ્રાણીઓ માટે આરામ આપવાનો પ્રયત્ન કર્યો. અશોકે તેમના રાજ્યમાં કુવાઓ ખોદાવ્યા અને આરામ ગૃહો ઊભા કર્યા. તેમણે અન્ય ધર્મો પ્રત્યે સહનશીલતાનો ઉપદેશ આપ્યો. તેમણે બૌદ્ધ ધર્મને દૂર દૂર સુધી ફેલાવવા માટે સખત મહેનત કરી. અશોકને લગતા સૌથી જાણીતા મિશન તે છે જે તેના સૌથી મોટા બાળકો મહિન્દ્ર અને સંગમિતા દ્વારા લેવામાં આવ્યા હતા, જે બંને બૌદ્ધ સાધુ બન્યા હતા. શ્રીલંકાના રાજા દેવનામપ્રિયા, જે અશોકના સમકાલીન હતા અને પ્રાચીન શ્રીલંકાની રાજધાની અનુરાધાપુરામાં રહેતા હતા, દેવનામપ્રિયાએ આ ભાઈ બહેનોને તેમના રાજ્યમાં બુદ્ધના શિક્ષણનો પ્રસાર કરવા વિનંતી કરી હતી. એવું કહેવામાં આવે છે કે સંગમિતાએ તેની સાથે ગયાના મહાબોધિના ઝાડની એક શાખા લઈને અનુરાધાપુરામાં તેનું વાવેતર કર્યું હતું. અને મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાંથી ઉગેલા વૃક્ષની પૂજા આજ સુધી કરવામાં આવે છે. તેમણે લોકોની શાંતિ અને કલ્યાણ માટે દેશભરમાં હજારો સ્તૂપ અને વિહાર બાંધ્યા હતા અને ધર્મના ઉમદા ઉપદેશક બન્યા. તેમાંથી ઉત્તર પ્રદેશ રાજ્યના સારનાથ ખાતે અશોકનું સ્તંભ સમ્રાટ અશોક દ્વારા 250 ઈસુ પૂર્વે બંધાયેલું સૌથી પ્રખ્યાત છે. અશોકનું આ સ્તંભ આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક પણ છે. સમ્રાટ અશોકને આજે પણ તેમને બૌદ્ધ ધર્મની જે સેવા આપી હતી તેના માટે યાદ કરવામાં આવે છે અને તેમનું નામ ભારતના ઇતિહાસમાં એક આગવું સ્થાન ધરાવે છે. અશોકના આવા સારા કાર્યોને લીધે તેમને અનેક નામો પ્રાપ્ત થયા, જેવા કે ધર્મશોકા, જેનો અર્થ છે પવિત્ર અશોક, જે દેવોને પણ પ્રિય છે એવા દેવમ પ્રિયા, અને જે સહુને પ્રેમથી સન્માનથી બોલાવે છે એવા પ્રિયદર્શી. લગભગ 38 વર્ષો સુધી શાસન કર્યા પછી સમ્રાટ અશોકનું 72 વર્ષની વયે અવસાન થયું અને આમ મૌર્ય રાજવંશનો અંત આવ્યો. તો મારા પ્રિય બાળમિત્રો, આ છે મહાન સમ્રાટ અશોકની જીવનગાથા. આશા રાખું છું તમને સમ્રાટ અશોકની આવી સરસ વાતો જાણવાની ખૂબ જ મજા પડી હશે. ફરી મળીશું, આવજો. It was such an inspiring story, isn't it, children? Please let us know your feedback. Do not forget to tell all your friends about Achala Vismaya Loka. Bye!